માં વિધાનસભા ચૂંટણીનો ધમધમાટ હવે જારી રહ્યો છે ત્યારે દેશના મુખ્ય ચૂંટણી કમિશનર પણ ગુજરાત આવી રહ્યા છે. આજે ચૂંટણીને લઈને તમામ વ્યવસ્થાઓને લઈને તેઓ બેઠકો કરવાના છે. બે દિવસ સુધી ગુજરાતમાં રહીને તેઓ બેઠકો યોજશે તેવી જાણકારી અત્યારે મળી રહી છે. તો દેશના મુખ્ય ચૂંટણી કમિશનર ગુજરાત આવી રહ્યા છે. આપણે કહી દઈએ કે રાજ્યમાં ચૂંટણીને લઈને વ્યવસ્થાઓ અત્યારે શું છે તેનું ખાસ નિરીક્ષણ તેઓ કરશે. તેમની આ મુલાકાત બાદ સૌ કોઈની નજર એ તારીખો પર પણ રહેશે. કિંજલ દ્વારા સંવાદદાતા વધુ જાણકારી આપી રહ્યા છે. કિંજલ, જાણકારી એવી છે કે મુખ્ય ચૂંટણી કમિશનર ગુજરાત આવી રહ્યા છે, વિગતો શું છે અત્યારે? જી બિલકુલ, ગુજરાતની અંદર જે વિધાનસભા ચૂંટણીનો ધમધમાટ છે તેને તેને જોઈ અને જે મુખ્ય ચીફ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા રાજીવ કુમાર તેની સાથે જ ઇલેક્શન કમિશનર ઓફ ઇન્ડિયા અનુપ ચંદ્રા બંને ગાંધીનગર પહોંચી ચૂક્યા છે. 11 વાગ્યાથી બેઠકોનો જે દોર છે તે શરૂ થવાનો છે. સૌથી પહેલા જે વિવિધ રાજકીય પાર્ટીઓ છે, રાજકીય પાર્ટીના પ્રતિનિધિઓ સાથે જે બેઠક છે તે બેઠક યોજવામાં આવશે. ત્યારબાદ વિધિ રાજ્યભરના તમામ જિલ્લાના કલેક્ટર થી માંડી અને ડીડીઓ એસપી સાથે જે બેઠક છે તે બે દિવસ સુધી થવાની છે, જેની અંદર તમામ જિલ્લાના લો એન્ડ ઓર્ડર થી માંડી અને ચૂંટણીની તૈયારીઓ માટે નવી મતદાર યાદી, તેની સાથે બેલેટ પેપર, ઈવીએમ, ઈવીએમમાં પણ જે કેવા પ્રકારની કામગીરી થઈ છે, કેટલા ઈવીએમ સીલ કરવામાં આવ્યા છે, સ્ટોરેજ રૂમ સહિત જે વિગતો છે તે વિગતો લેવામાં આવશે. વિધિ, સામાન્ય રીતે જે જ્યારે ચીફ ઇલેક્શન કમિશન અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા કોઈ પણ રાજ્યમાં જતા હોય છે ત્યારબાદ એવું માનવામાં આવતું હોય છે કે આ જે મુલાકાત છે તે એમની અંતિમ મુલાકાત માનવામાં આવતી હોય છે અને ત્યારબાદ સમગ્ર જે બાબતો હોય છે તેનું પ્રેઝન્ટેશન એક સાથે થઈ જતું હોય છે અને આ મુલાકાતના 20-22 દિવસમાં આચારસંહિતા છે તે લાગુ પડતી હોય છે. કેમ કે જે અંતિમ તૈયારી છે, ફાઇનલ ટચ છે તે જોવા માટે સીધા જ ચીફ ઇલેક્શન કમિશન છે તે કોઈ રાજ્યની મુલાકાતે જતા હોય છે. એટલે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે હવે 20-22 દિવસમાં જે કોઈ આચારસંહિતા છે તે લાગુ પડી શકે છે વિધાનસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં. બિલકુલ કિંજલ, એટલે કે મુખ્ય ચૂંટણી કમિશનરનો ગુજરાત પ્રવાસ અને માનવામાં આવી રહ્યો છે કે આવનાર 20-22 દિવસની અંદર ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ શકે છે. એટલે કે તારીખોની જાહેરાત થતાની સાથે જ રાજ્યમાં આચારસંહિતા અમલી બની જશે.